नमस्कार, न्यूज फॉर इंडिया में आपनो स्वागत छे। हूँ ईमानी आपनी साथे। तो नजर करी आज ना टॉप 10 समाचार पर। टाटा सन्स ना चेयरमैन रतन नवल टाटा नु 86 वर्ष नी वय निधन थयु छे। बुधवारे मोड़ी रात्रे लगभग 11 वागे तेमणे अंतिम श्वास लीधा हता। तेमने मुंबई नी ब्रीच कैंडी हॉस्पिटल ना आईसीयू मां दाखल करवामां आव्या हता अने तेओ वय संबंधित बीमारियों थी पीड़ाता हता। उद्योगपति हर्ष गोयंकाए सौथी पहला तेमना मृत्यु नी माहिती आपी हती। તેમણે લગભગ 11:30 વાગે સોશિયલ મીડિયા પર લખ્યું, ઘડિયાળની ટિકટિકિંગ બંધ થઈ ગઈ છે, ટાઇટન હવે નથી રહ્યા। રતન ટાટા ઈમાનદારી, નૈતિક નેતૃત્વ અને પરોપકારનું પ્રતીક હતા। પીઢ ઉદ્યોગપતિ રતન ટાટાના ત્રિરંગાથી લપેટાયેલા પાર્થિવ દેહને એનસીપીએ લોનમાં રાખવામાં આવ્યા છે। તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યા પછી વર્લી સ્મશાનભૂમિ ખાતે કરવામાં આવશે। દેશનું રત્ન ગણાતા અને પ્રખ્યાત ઉદ્યોગપતિ રતન ટાટાનું મુંબઈની બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં 86 વર્ષની વય નિધન થયું છે। બુધવારે તબિયત બગડવાના કારણે તેમને આઈસીયુમાં દાખલ કરવામાં આવ્યા હતા। તેમના નિધનથી ઔદ્યોગિક જગતથી લઈને રાજકીય જગત સુધી વિશ્વભરમાં સૌને આઘાત લાગ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી લાઓસની 2 દિવસીય મુલાકાતે 21મી આસિયાન ભારત સમિટ અને 19મી પૂર્વ એશિયા સમિટમાં ભાગ લેવા માટે ગયા છે। આ સમિટોએ ભારત અને આસિયાન દેશો વચ્ચેના બાંધછોડ અને સંબંધો મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ છે। વડાપ્રધાન મોદી આ મુલાકાત દરમિયાન વૈશ્વિક અને પ્રાદેશિક મુદ્દાઓ પર ચર્ચા કરશે, તેમજ ભારત આસિયાન સહકારને વધુ મજબૂત બનાવવા માટેની વાતચીતમાં ભાગ પણ લેશે। નવરાત્રિના 8મા દિવસે મહાગૌરીની આરાધના કરવામાં આવે છે। દેવી શ્વેતવર્ણવાળી છે અને તેમનું વાહન વૃષભ છે। શ્વેતવર્ણવાળી હોવાના કારણે તેમનું નામ મહાગૌરી છે। નારદની સલાહ પર તેમણે ભગવાન મહાદેવ સાથે લગ્ન કરવાનો સંકલ્પ લીધો હતો। આ માટે તેમણે કઠોર તપસ્યા પણ કરી હતી। ખંભાળિયા ચારણ સમાજ દ્વારા રમવામાં આવતો મણિયારો રાસ સમગ્ર દેશમાં પ્રચલિત છે। આ રાસમાં 14 જેટલા પુરુષો દ્વારા પૌરાણિક ઢબે પરંપરાગત ગરબાની તાલે રમવામાં આવે છે। ગીર સોમનાથના સુત્રાપાડા શહેરમાં આવેલું માં નવદુર્ગાનું મંદિર આસ્થા અને ભક્તિનું પ્રતીક બની રહ્યું છે। અહીં બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, સ્કંદમાતા, કાલરાત્રી અને સિદ્ધિદાત્રીની સાથે 9 શક્તિઓ અહીં મૂર્તિ સ્વરૂપે બિરાજમાન છે। ગુજરાતમાંથી હાલ ચોમાસાની વિદાય થઈ ગઈ છે, જોકે આગામી દિવસોમાં રાજ્યમાં ફરી એકવાર વરસાદ પડી શકે છે। હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે। અરબી સમુદ્રમાં લક્ષદ્વીપ નજીક લો પ્રેશર સક્રિય થયું છે, જેના કારણે આગામી 4 દિવસ સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે। ડાંગ જિલ્લાના આહવા અને સાપુતારા પંથકમાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો। ડાંગ જિલ્લા ડિઝાસ્ટર કક્ષની માહિતી મુજબ આહવામાં 2 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો। અમેરિકામાં રિપબ્લિકન રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફરી એકવાર વખાણ કર્યા છે અને તેમને પોતાના મિત્ર ગણાવ્યા છે। ટ્રમ્પે આ નિવેદન પોડકાસ્ટમાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં આપ્યું હતું। તેમણે કહ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે તેમના ઘણા સારા સંબંધો છે। વાવાઝોડું મિલ્ટન અમેરિકાના ફ્લોરિડા રાજ્યના સિએસ્ટાકી શહેરમાં કિનારે ટકરાયું હતું, જેના કારણે ફ્લોરિડાના સેન્ટ પીટરબર્ગમાં 24 કલાકમાં 16 ઇંચ વરસાદ વરસ્યો છે। આ વિસ્તારમાં છેલ્લા 1000 વર્ષમાં સૌથી વધુ વરસાદ છે। સમગ્ર વિસ્તારમાં 3 કલાકમાં 3 મહિનાનો વરસાદ વરસ્યો હતો। મિલ્ટન ફ્લોરિડામાં ત્રાટકનાર વર્ષનું ત્રીજું વાવાઝોડું છે।